ઘર ના રોટલા નહી ખાતી અને તમે આટલું બધું બોલો છો તે આપડે એવું કોક ગોઠવવું પડશે કે અનોખી છે ને એ આખો દાડો મારી પાસે રે, પણ હું કહે તો એ નહીં મોને, પણ હા આ વાતની ગંધ ઇને ના આવી જુઓ, સમજો છો ને? કાલે મારું હૃદય ખોલી નાખે, આખે આખું હૃદય ઇની હમો ખોલી નાખે અને પછી કહી દે આ પાર્ક પેલે પા. હે, મારે પણ એવું જ કઈક કરું છે કે કાલે આખો દિવસ અભય મારી પાસે રહે અને મારા મનની લાગણીઓને સમજે. હે ને, કરું કરું ને, મી કહેલું તમને કે મારા વગર તમારો ઉદ્ધાર જ નહીં તાણ પસ. પણ કેવી રીતે? એ ખબર હો તો હું એક મદ લેવા આવત. પાછો લોકેશ નો ફોન. એવું કોઈ અગત્યનું કામ હોય તો સજ્જન સર સાથે વાત કરીને રજા લઈ લઈશ. ના ના, એવું થોડું કરાય. પણ સાંજે વહેલો આવવાનો પ્રયત્ન કરજે. હા, અને અભય તું તો વહેલો આવી જઈશ ને? હા, હું તો વહેલો આવી જઈશ, પણ તને કામ શું છે તો કે. કામ તો બહુ અગત્યનું છે મારે, પણ કાલે કહીશ, અત્યારે નહીં. એટલે અભયભાઈ અને અનોખીનું જ કામ છે? ના, એટલે એવું કઈ હોય તો મને કોને. ના હેમા, મારે અભય અને અનોખીનું જ કામ છે. આવું. હા, હા બોલો ભાઈ. તે ફોન કર્યો, તું બોલ. એ તો આપણો છેલ્લો ફોન કપાઈ ગયો હતો ને, અને આપણી વાત અધૂરી રહી ગઈ હતી, એટલે મેં ફોન કર્યો હતો. ફોન કપાઈ નહોતો ગયો, મેં કાપી નાખ્યો હતો, સમજી? અચ્છા, નહોતી સમજ્યા, પણ શું કામ ફોન કાપી નાખેલો? બસ એમ જ, જેમ તારી સાથે વાત કરવાનું મન થયું એ જ રીતે વાત નહીં કરવાનું મન થયું એટલે. ભાઈ, જો વાત ન કરવાનું મન થયું હોય ને તો વાત કરાય જ નહીં, ને જો ફોન કાપી જ નાખ્યો હોય તો પછી ફોન કરાય જ નહીં ને. આનું તને નથી લાગતું આ કંઈક વધારે થઈ રહ્યું છે? જો તું પાછો ફોન મૂકી દઈશ ને તો મને નહીં ખબર પડે, એટલે કહી દે મને કે તે શું કામ ફોન કર્યો હતો. મેં તને પહેલા પણ કહી દીધું તું, તારી સાથે વાત કરવાનું મન થયું ને મને લાગ્યું કે ફોન કરું તને એટલે. હા તો પછી વાત કેમ બંધ કરી દીધી? એ તું તારી જાતને જ પૂછ. એમાં એવું છે ને અભય, કે મેં પૂછ્યું મારી જાતને પણ મને જવાબ જ નહીં મળ્યો ને, એટલે પછી મેં તને પૂછવા માટે ફોન કર્યો. હજી પત્યું નથી બરાબર? હા, પણ એ વાતને અને તારી સાથે વાત કરવાની વાતને કોઈ લેવા દેવા નથી. હા, પણ પત્યું નથી એ વાત સાચી ને? પણ પતી જશે, પતવું જ જોઈએ. હા ભાઈ, હવે આપણે ટૂંક જ સમયમાં એકેડેમીનું કામ શરૂ કરવાનું છે અને એની સફળતા માટે જરૂરી છે કે તારું એક પણ કામ બાકી ના રહી જવું જોઈએ, તારું એક પણ સપનું અધૂરું ના રહે. તું આટલી નિર્ગુણ કેવી રીતે રહે છે? એ નિર્ગુણ એટલે? એટલે જાણતી હોવા છતાં પણ અજાણ, બધું કરવા છતાં પણ સાવ મુક્ત, ને આટલું બધું સહન કરવા છતાં પણ ખુશ. એ દોસ્ત, મને કઈ સમજાય ને એવું બોલા? નહીં સમજાય,
જેટલું વિચારું છું એટલો અટડો પણ નથી. લાગણીશીલ છે અને પ્રેમાળ પણ. વાંધો ખાલી એટલો જ છે કે ગુસ્સો હંમેશા નાકના ટેરવા પર રાખે છે અને જીદે ચડે ત્યારે વિચારવાનું બંધ કરી દે છે. પેલવાન, તું ઓયકર પેલું કોમ પતી છું. સજ્જનભાઈ, મને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. આશા રાખું છું કે હવે એવું તમે કાંઈ પણ નહીં કરો જેથી એક સારા વ્યક્તિ તરીકેનું તમારું માન મારા મનમાંથી ઉતરી જાય. ભાઈ, ઈમો મારો કોઈ વોક જ નહોતો ભાઈ. મને એમાં કોઈ રસ નથી. વાંક કોનો છે અને કોનો નથી એ તમે સારી રીતે જાણતા હશો. મેં કહ્યું ને તમને, હવે આવું પાછું ક્યારેય નહીં કરતા. શું થયું સવાણી સર? કઈ નહીં, મને લાગે છે તારું કામ પતી ગયું છે અને સમય પણ થઈ ગયો છે. અમે નીકળીએ સજ્જનભાઈ. હવે અભય અનોખી આવશે ત્યારે શું થશે? તે મને મારા વ્યક્તિત્વમાં રહેલી ખામીઓ માત્ર દેખાડી જ નથી, એને દૂર કરવામાં પણ મદદ કરી છે. એટલે આ થેન્ક યુ ગિફ્ટ મારા તરફથી તને. ચાલો હવે બંને જણા ગિફ્ટ તો ખોલો, બતાવો તો ખરા કે શું લાવ્યા છો. ખોલો. અરે વાહ, બંનેની સેમ ગિફ્ટ સારી છે. આજના દિવસે થયેલી આ શરૂઆત બહુ જ સરસ છે. આમ પણ પ્રેમની શરૂઆત મિત્રતાથી તો થાય છે. સાચો મિત્ર એ છે કે જે એકબીજાનું મન જાણે, સમજે, એકબીજાની પસંદ નાપસંદ ને જાણે. અને હું ખરેખર બહુ ખુશ છું. પુરુષોત્તમ કાકાએ જમાઈ વેચાતો લીધો. પેલી શું કહેવત છે મમ્મી, પિત્તળ આપીને હીરો છીનવી લેવાનું. આ તો એવું જ થયું ને? બસ કામી, બહુ થયું હવે. હા, આના કરતા એક પણ શબ્દ વધારે બોલી છે ને તો શું કરીશ તું? હા, મારીશ? મને મારીશ તું? ચલ માને, મા એક કામ કરી, આપણે તારા પપ્પા પાસે જઈને તારી બધી જ પોલ ખોલી નાખ. ચાલ, તારા પપ્પા પાસે જઈને તારી બધી જ પોલ ખોલી દઈએ. ચાલ ને, ચાલ, તારા પપ્પાને બધું જ સાચું સાચું કહી દઈએ. ચાલ. આ શું બોલી રહી છે મમ્મી? એની એડ છીનવાઈ ગઈ છે ને એટલે એને જરા ગુસ્સો આવ્યો છે, બસ. બાકી એના મનમાં કઈ જ નથી. પુરુષોત્તમ ભાઈને શું કહેવાની વાત કરે છે આ? તમને પણ ધીમે ધીમે બધું ખબર પડી જ જશે. એના મમ્મી પપ્પા પાસે જઈને એની બધી જ પોલ હું ખોલી નાખીશ. બહુ મીઠું મીઠું બોલે છે ને તું? મીઠું મીઠું બોલીને આ બધાને ફસાવી રહી છે તું. રોજ તને આટલું બધું મીઠું મીઠું બોલવાનું ફાવે છે કઈ રીતે? હા બોલે, રોજ સવારે ઉઠીને સાકરના ફાકા મારે છે કે તું?
મને તારું બધું જ ખબર અને એ વાત તને પણ ખબર છે ને અનુ તું શું ચીજ છે ને એ તો તારા ફેમિલી વાળાને હજી ખબર જ નથી જે દિવસે તારા બધા જુઠ્ઠાણા લોકોની સામે આવશે ને ત્યારે ગામનું કૂતરું પણ તારો ભાવ નહીં પૂછે.